गुड मॉर्निंग 9th स्टैंडर्ड इंग्लिश मीडियम जीटी शेठ विद्यालय वेरी वार्मफुल वेलकम इन अगेन विडियो लेक्चर सीरीज ओके गाइज आज आप एक पूरक परीक्षा अंगे थोड़ी बात करवानी छे आती काले एटले कि 26 तारीख ने शनिवार तमारी पूरक परीक्षा छे आ वक्त विषय छे गुजराती अने ए विषय नी अंदर तमने कोर्स में जेम व्हाट्सअप पर सेंड कर्यो छे ए रीते लेसन नंबर 3 to 8 ना क्वेश्चन आंसर अने स्वाध्याय नी अंदर जे कई ग्रामर एटले कि शब्दार्थ पेला टिप्पण में समानार्थी शब्दों विरोधी शब्दों तड़पदा शब्दों रूटि प्रयोगों शब्द समूह ये जे आप्यो छे ए बधुं ज तमारे करवानुं छे अने जोड़णी कोई विशेष रीते नथी पण छतां आपणे जोड़णी ध्यान में राखवानी छे आप सौने हवे पेटर्न खबर छे गया वक्ते तमे गुजरातीनुं एक पेपर आप्यो छे एटले आ वक्ते पण एज रीते गुजरातीनुं 25 मार्कनुं पेपर तमने व्हाट्सअप में सेंड करशुं अने तमे यथायोग्य रीते व्यवस्थित रीते प्रामाणिकपणे सरस मजानी परीक्षा घरे बेसीने आपशो आ वक्ते व्याकरणनी अंदर बे मुद्दाओ समावेश करवामां आव्या छे लिंग व्यवस्था अने वेचन व्यवस्था तो आ बन्ने मुद्दाओ मैं अगाउ एक व्याकरणनो विडियो लेक्चर मूक्यो हतो एमां बहु सारी रीते एकदम डिटेल थी उदाहरण सहित समझाव्यु छे आ उपरांत तमारी गुजराती टेक्स्टबुकमां लखेलुं पण छे एटले कशुं नवुं नथी तमने समझाई जाय एवुं छे अने आ उपरांत आ वक्ते लेखननो एक मुद्दो पूरक परीक्षामां पूछावानो छे ए मुद्दो छे गद्यार्थ ग्रहण एटले कि इंग्लिशमां एने कॉम्प्रिहेन्शन आपणे कहीए छीए तो गद्यार्थ ग्रहण विषे पण मैं आपने खूब सरस रीते समझाव्युं छे એટલે કશું જ નવું નથી છતાં આ ત્રણ વસ્તુ ફરી આપની સામે કહી દઉં લિંગ વ્યવસ્થા એટલે કે ગુજરાતી ભાષામાં શબ્દની અંદર રચનામાં ત્રણ લિંગો છે જેને આપણે જેન્ડરની વાત કરી છીએ સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસક લિંગ તો એ ત્રણેય કયો અક્ષર કયા લિંગમાં આવે એ હવે તમને ખ્યાલ આવી જાય તમે અત્યાર સુધી ગુજરાતી ભાષા ભણ્યા જ છો એમ છતાં ટેક્સ્ટબુકમાં બહુ સારી રીતે એને સમજાવ્યું છે તો એ ઉદાહરણ આપ્યું હશે અથવા તો કોઈ શબ્દ આપ્યો હશે ને તમારે એનો લિંગનો પરિચય આપવાનો હશે કે કયા લિંગનો શબ્દ છે અથવા એમ એ પૂછાય કે પુલ્લિંગ બે પુલ્લિંગ શબ્દો લખો બે સ્ત્રીલિંગ શબ્દો લખો તો એ બંને રીતે તમારે તૈયારી કરવાની છે ઓકે સેકન્ડ વન વચન વ્યવસ્થા તો આપ સૌને ખબર છે ગુજરાતી ભાષામાં શબ્દના બે વચન છે એક વચન અને બહુવચન સિંગ્યુલર અને પ્લુરલ તો આ બંને વચનો વિશે પણ માહિતી આપણી ટેક્સ્ટબુકમાં જ આપી છે બહારનું કશું નવું નથી નીચેનો શબ્દ કયા વચનમાં છે એમ પણ પૂછાય અને તમને એમ પણ પૂછી શકે કે બહુવચનના બે ઉદાહરણો આપો તો બંને રીતે આપણે તૈયારી રાખવાની છે હવે તો તમે એટલા મોટા થઈ ગયા છો કે તમને આ બે વસ્તુ સમજાઈ જાય એટલે બિલકુલ ગડબડ કરવાની નથી બે કે ત્રણ માર્કનો જે પ્રશ્ન હોય એ વ્યવસ્થિત લખવાનો છે એકવચન અને બહુવચન એ સમજાઈ ગયું છે લિંગ પણ સમજાઈ ગયું છે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગ તો આ રીતે તમારે આની તૈયારી કરવાની છે પાઠની સાથે સાથે ઓકે બિલકુલ ભૂલાય નહીં ભૂલાવાનું વસ્તુ છે જ નહીં એટલે જ આજે તમારી સામે આ વિડીયો હું રિપીટ કરું છું ઓકે પછી આપણે એક આખો એક નવો વિડીયો ગદ્યાર્થ ગ્રહણ વિશે પણ ભણ્યા છીએ જેને આપણે કોમ્પ્રિહેન્શન કહીએ છીએ ઇંગ્લિશમાં એક ગદ્યખંડ આપ્યો હોય નીચે પ્રશ્નો આપ્યા હોય એના જવાબ તમારે ગદ્યખંડમાંથી શોધીને લખવાના હોય અને એને શીર્ષક આપવાનું હોય તો એના વિશેની પણ બહુ વિગતપૂર્ણ વાત તમારી સાથે અગાઉ થઈ ગઈ છે ફરી કહી દઉં ગદ્યખંડ બે ત્રણ વખત વાંચવું જોઈએ એટલે સમજાઈ જાય પ્રશ્નો બે વાર વાંચી લઈએ પછી ગદ્યખંડમાંથી પ્રશ્નો શોધી લઈએ એના જવાબ શોધી લઈએ સાદી અને સરળ ભાષામાં ટૂંકમાં જવાબ લખવાના છે ડિટેલમાં જાજુ લંબાણથી જવાબ લખવાના નથી બે ત્રણ વાક્ય એક વાક્ય બે વાક્યમાં જવાબ લખવાના છે અને જ્યારે ગદ્યખંડને શીર્ષક આપો એમ કીધું હોય ત્યારે એકદમ સચોટ ટૂંકું અને ચોટદાર શીર્ષક આપવાનું છે કે ગદ્યખંડના વિષયને અનુરૂપ એવું શીર્ષક આપવાનું છે તમારી સામે સ્વચ્છતાવાળો ગદ્યખંડ હોય તો સ્વચ્છતાનું શીર્ષક હોય નિયમિતતાના ગુણવાળો ગદ્યખંડ હોય તો નિયમિતતાના ગુણનું શીર્ષક મૂકવાનું છે તો આવી રીતે વિચારીને શીર્ષક મૂકવાનું છે ક્યાંયથી કોપી કરવાનું નથી તમને જે આવડે એ જ લખવાનું છે પરીક્ષાનો અર્થ જે છે કે આપણને શું આવડે છે એનો ખ્યાલ આવે પરીક્ષાનો અર્થ એવું નથી કે જોઈને લખવાનું બરાબર ન આવડે એવું તો બનવું જ ન જોઈએ આવડવું જ જોઈએ શું કામ ન આવડે આપણે ભણ્યા છીએ તૈયારી કરી છે તો આપણને આવડે જ કોન્ફિડન્સથી પરીક્ષા આપવાની છે સારા અક્ષરોએ પરીક્ષા આપવાની છે ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આળસ કરે છે એવું નહીં કરવાનું આપણે ઘરે બેઠા આટલું તો કરી જ શકીએ આપણા માટે આપણું જે માધ્યમિક શિક્ષણ બોર્ડ છે કેટલી બધી આપણી કેર કરે છે શાળા બંધ છે પણ શિક્ષણ બંધ નથી અને એ ઉપરાંત તમે તમારી સામે હંમેશા રોજે રોજ વિડીયો લેક્ચરના માધ્યમથી તમે રોજ દરેક સબ્જેક્ટથી ફેમિલિયર થાવ છો
तो आटली सरस सगवड़ता है तो आप परीक्षा आपी जो बधा विद्यार्थी बहुत सारी रीते पीन पेज में सरस रीते लखे उपर एनु नाम लखे रोल नंबर लखे सब्जेक्ट लखे डेट लखे घना विद्यार्थी आ कहीं नहीं लखता सीधा प्रश्न जवाब शुरू करे केम भाई एम नहीं करवा आपणे नाम लखवानुं आपणो रोल नंबर लखवानो डेट लखवानी सब्जेक्ट लखवानो अने पछी शुरू करवानुं पेपर सारा अक्षरो लखवानुं व्यवस्थित लखवानुं अने योग्य समये जे समय तमने आपवामां आवे ए समय पाछुं सबमिट करवानुं एटले अमे चेक पण करी शकीए एटले बहु सारी रीते आखी प्रोसेस જ્યારે કોઈ વસ્તુ આપણી ઉપર જવાબદારી આવે ને ત્યારે જવાબદારીનું હંમેશા સારી રીતે વહન કરવું જોઈએ. આપણને કેટલાક અધિકારો મળે છે તો આપણી કેટલીક ફરજો પણ છે. તો અમે શિક્ષકો ઈચ્છીએ છીએ કે તમે લોકો દરેક વિષયમાં સજ્જતા કેળવો, દરેક વિષયમાં હોશિયાર બનો. એટલે કોઈ વિષય અઘરો કે કોઈ વિષય સરળ એવું હોતું જ નથી. આપણી ખાલી માનસિકતા છે, એ માનસિકતામાંથી આપણે બહાર નીકળવાનું છે. આપણે આપણી જાતને તૈયાર કરવાની છે. બધા વિષયો સરખા જ હોય છે પણ દરેક વિષયની અલગ અલગ તૈયારીઓ હોય છે. દરેક વિષય તૈયાર કરવાની એક અલગ રીત હોય છે, એક અલગ સ્કિલ હોય છે. એટલે બહુ સારી રીતે બધું જ વ્યવસ્થિત ગયા વખતની પરીક્ષા પણ તમે ખૂબ સારી આપી છે. અમે લોકો બહુ સંતુષ્ટ છીએ તમારા બધાના પેપર રાઇટિંગથી. પણ હજી થોડી કચાશ રહી જાય છે. આપણી લિમિટેશન છે કે આપણે એકબીજાને સાથે મળી શકતા નથી. પણ એટલે જ આ વિડીયોના લેક્ચરથી તમને એન્કરેજ કરીએ છીએ કે બહુ સારી રીતે પરીક્ષા આપો, વ્યવસ્થિત આપો, પ્રામાણિકપણે આપો. અને જે કામ આપણને ભગવાને આપ્યું હોય અથવા આપણી ફરજમાં આવ્યું હોય ને એ કામ સારી રીતે પાર પાડીને એનું નામ સારો માણસ. અને આપણે સારું માણસ બનવાનું છે, યોગ્ય નાગરિક બનવાનું છે. યોગ્ય નાગરિક સારો નાગરિક ક્યારે બની શકીએ? જ્યારે આપણે સારા વિદ્યાર્થી હોઈએ. એટલે તમે બધા તો સારા વિદ્યાર્થી છો, જીટી શેઠના વિદ્યાર્થીઓ તો સારા જ હોય, અમને ગર્વ છે તમારા માટે. પણ વિશેષ આપણે સારી વસ્તુ જો વિશેષ સારી રીતે બહાર આવે ને તો એ હંમેશા યાદ રહે છે. એટલે તમે બધા ખૂબ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી ચૂક્યા હશો, કરતા હશો. અને વિડીયો લેક્ચર અગાઉના જે છે એ બધા તમારે રોજ રિફર કરવાના હોય, રિફર કરો તો તમને વધારે ખ્યાલ આવે. એટલે જ કહીએ છીએ કે વિડીયો જુઓ ત્યારે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, એટલે વિડીયો લાંબો સમય સુધી યુટ્યુબમાં ટકી રહે. ઓકે ગાઈઝ, તો આપ સૌને ઓલ ધ બેસ્ટ. બહુ સારી રીતે પરીક્ષા આપશો, સરસ પરફોર્મ કરશો અને સારી રીતે પરીક્ષાની તૈયારી કરશો. આઈ હોપ સો તમને મારા વિષય વિશેની આજે બધી જ ક્લિયરિટી ફરીથી થઈ ગઈ છે. ઓકે ગાઈઝ, ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. ટેક કેર યોર સેલ્ફ એટ હોમ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.